પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી આનંદીબેનની દીર્ઘદ્રષ્ટિથી ગુંગળી તળાવમાંથી આનંદ સરોવર લોકભાગીદારીથી બનાવવામાં આવેલું આજે આ આનંદ સરોવર ગુંગળી તળાવ બની ગયું છે પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોની અણ આવડતના કારણે આજે આનંદ સરોવર ગુંગળી તળાવ બની રહ્યું છે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાય ના તે માટે થઈને ભૂગર્ભ ગટરના પાણીને વરસાદી પાણીની લાઇન સાથે જોડી દેવામાં આવ્યું છે જેના કારણે આજે વરસાદ ન હોવા છતાં ભૂગર્ભટરના ગંદા પાણી આનંદ સરોવર સુધી આવી રહ્યા છે આ ભૂગર્ભેટરના ગંદા પાણીના લીધે આનંદ સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે આનંદ સરોવરમાં સવારે લોકો મોર્નિંગ વોકમાં સ્વસ્થ હવા લેવા માટે આવે છે પરંતુ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની અણઅવળતના કારણે આનંદ સરોવરમાં ગંદકીના સામ્રાજ્ય થવા કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં દુર્ગંધ માળે છે અહીં પાણીની ટાંકી પણ આવેલી છે તેમ છતાં પીવાના પાણીની કોઈ પણ સગવડ નથી તમામ નળ બંધ હાલતમાં છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખવતી આ આનંદ સરોવરને સ્વસ્થ સુવિધા યુક્ત અને દુર્ગંધ મુક્ત બનાવવામાં આવે તેવી માંગણી છે. નું આનંદ સરોવર જે તે વખતે આનંદીબેન તારા સભ્યના દીગદષ્ટિથી ગુંગણી તળાવ હતું જેને अथક પ્રયત્નોથી અને લોકફાળાથી ભાગીદારીથી આ આનંદ ગુંગણી તળાવને આનંદ સરોવર બનાવ્યું હતું પરંતુ આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અનવળતા કારણે અત્યારે જાહેર રોડ ઉપર જે ભૂગભ ગટર રેલાઈ છે એ જાહેર રોડ ઉપર ના રેલા એના બદલે એમને વરસાદી પાણી નિકાલ વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ભૂગભ ગટરના પાણીના જોડાણો આપી દીધા છે જેના કારણે અત્યારે વરસાદ ન હોવા છતાં આનંદ સરોવરની અંદર ભૂગભ ગટરના પાણી આવી રહ્યા છે ખરેખર આ ભૂગભ ગટરના પાણી આવવાથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં સુવાસ મારે છે તો પાટણના નગરપાલિકાના ભાજપ શાસનના સત્તાધીશો જાગે અને આ ગુંગણી તળાવને બનતું અટકાવે અને આનંદ સરોવર જે છે આનંદ સરોવરમાં લોકો સવારે મોર્નિંગ વોક માટે આવે છે એમને શુદ્ધ હવા લેવા માટે આવે છે ખરેખર આ ભૂગભ ગટલના પાણી આવવાથી અહીંયા ગંદકી ફેલાવણી છે અને ગંધ આવે છે જેના કારણે લોકો ચાલવા પણ આવી શકતા નથી તો પાટણના સત્તાધીશો જાગે અને સરોવર બનાવે